કેમ છો બધા? તો આજે આપણે મેગર વિશે જોવાના છીએ, બરાબર છે? તો સૌથી પહેલી વાત, અત્યાર સુધી આપણે શું જોઈ ગયા છીએ, બરાબર? એ થોડું રિવાઇઝ કરી લઈએ તો વાંધો નહીં આવે. તો સૌથી પહેલે આપણે જોયું હતું કે રેઝિસ્ટન્સ જે છે એ કેટલા પ્રકારના હોય છે, બરાબર છે? રેઝિસ્ટન્સ જે છે એ કેટલા પ્રકારના હોય છે એ સૌથી પહેલાં આપણે જોઈ ગયા છીએ. પછી આપણે શું જોયું હતું? તો કે રેઝિસ્ટન્સ પછી આપણે એને માપવાની અલગ અલગ પદ્ધતિઓ વિશે જોતા હતા. જેમ કે સૌથી પહેલે તો કે લો રેઝિસ્ટન્સ હોય, બરાબર? લો રેઝિસ્ટન્સ આપણે કોને કહેતા હતા? તો કે જેની વેલ્યુ 0.1 ઓમથી, બરાબર, ઓછી હોય, અથવા તો જેને આપણે કહીએ કે 1 ઓમથી ઓછી હોય, બરાબર? લો રેઝિસ્ટન્સ, બરાબર, કોણ? તો કે જેની વેલ્યુ 1 ઓમથી ઓછી હોય. અને એના માટે આપણે શું વાપરતા હતા? એટલે 1 ઓમથી ઓછી વેલ્યુ હોય એવા રેઝિસ્ટન્સને માપવા માટે આપણે શું વાપરતા હતા? કેલ્વિન્સ ડબલ બ્રિજ, બરાબર? કેલ્વિન્સ ડબલ બ્રિજ, બરાબર, એનો ઉપયોગ કરતા હતા. પછી વાત આવે છે કે મીડિયમ રેઝિસ્ટન્સ. મીડિયમ રેઝિસ્ટન્સ એટલે કેવું? તો કે 1 ઓમથી 1 લાખ ઓમની વચ્ચે જેની વેલ્યુ હોય એ મીડિયમ રેઝિસ્ટન્સ. એને માપવા માટે આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરતા હતા, બરાબર? વિસ્ટન બ્રિજ, બરાબર, આપણે જોઈ ગયા હતા. હવે આપણે જોવાના છીએ લાર્જ રેઝિસ્ટન્સ, બરાબર? લાર્જ રેઝિસ્ટન્સને માપવા માટે કોનો ઉપયોગ થાય છે? તો કે મેગરનો ઉપયોગ થાય છે, બરાબર છે? લાર્જ રેઝિસ્ટન્સ, બરાબર, લાર્જ રેઝિસ્ટન્સ કોને કહેવાય? લાર્જ રેઝિસ્ટન્સ, તો કે લાર્જ રેઝિસ્ટન્સ જે છે, અથવા તો હાઈ રેઝિસ્ટન્સ, લાર્જ કરતાં આપણે જોઈએ હાઈ રેઝિસ્ટન્સ, બરાબર. હાઈ રેઝિસ્ટન્સ કોને કહેવાય? કે જેની વેલ્યુ, બરાબર, આર ગ્રેટર દેન 1 લાખ ઓમ હોય, એને માપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? મેગરનો, બરાબર છે? મેગરનો. આ કોઈ બ્રિજ નથી, બરાબર, આ બ્રિજ નથી. મેગર એક શું છે? ડિવાઇસ છે, સાધન છે, જેની મદદથી આપણે હાઈ રેઝિસ્ટન્સ માપી શકીએ છીએ. તો બરાબર, આપણે એ જ મેગર આજે જોવાના છીએ. મેગર ખરેખર તો શું છે? એક ડિવાઇસ છે, કે એક રોટેટિંગ ડિવાઇસ છે, બરાબર, એક રીતે જોવા જઈએ તો. હવે જો એની અંદર કેવી રીતનું હોય છે, તો કે સૌથી પહેલે તો તમે જે અહીંયા જમણી બાજુ જોઈ શકો છો એ છે એક ડીસી હેન્ડ ડ્રીવન જનરેટર, બરાબર. તમે આજે જુઓ છો એ શું છે? એક ડીસી જનરેટર છે. શું છે? ડીસી જનરેટર, બરાબર છે. એને તમારે હાથેથી, તમે જે આ હેન્ડલ જુઓ છો, બરાબર, આ જે હેન્ડલ જુઓ છો એનાથી તમારે એને ફરાવવાનું હોય છે, બરાબર. અને એને ફરાવશો એટલે શું અહીંયા જનરેટ થશે? વોલ્ટેજ જે છે એ જનરેટ થશે અને કરંટ વહેશે, બરાબર. તો આ તો આપણે સમજી લીધું. પછી જે છે, પછી જે ખાસ વસ્તુ જે છે એ જોવાની છે કે આપણી પાસે એક અંદર જે મેગર હોય છે, બરાબર, એની અંદર જ એક આવી રીતનું એક ગોઠવણી હોય છે, બરાબર. જેવી રીતના પોટેન્શિયલ કોઇલ અને આપણે કરંટ કોઇલ, બરાબર, તે પોટેન્શિયલ કોઇલ અને કરંટ કોઇલ શું છે આપણે સમજ્યા નથી, બરાબર. કારણ કે એ જે છે એ વોટમીટરની અંદર હોય છે, બરાબર છે. પાવર મેઝરમેન્ટ જ્યારે આપણે શીખશું, બરાબર, ત્યારે આપણે જોશું કે ભાઈ વોટ શું હોય, વોટમીટરની અંદર જે કરંટ કોઇલ હોય છે, પ્રેશર કોઇલ હોય છે એ શું હોય છે, બરાબર. પણ તમારે સમજવા માટે જો ધ્યાન રાખવું હોય તો ખાલી એટલું ધ્યાન રાખી શકો કે પ્રેશર કોઇલ એટલે એ કોઇલ, બરાબર, કે જે વોલ્ટેજની અક્રોસ જોડેલી હોય, બરાબર. એટલે કે જે પણ વોલ્ટેજ જનરેટ થતા હોય, જેમ કે અહીંયાથી આ જે વોલ્ટેજ જનરેટ થાય છે, તો આ વોલ્ટેજના જે પ્લસ માઇનસ ધ્રુવ છે, બરાબર, અહીંયા સમજો કે પ્લસ છે, બરાબર, અહીંયા પ્લસ ધ્રુવ છે અને નીચે માઇનસ ધ્રુવ છે. તો આ પ્લસ અને માઇનસ ધ્રુવ સાથે જે કોઇલ ડાયરેક્ટલી જોડાયેલી હોય ને એ કહેવાશે આપણી પ્રેશર કોઇલ, બરાબર. અને જેની અંદરથી સર્કિટની અંદરનો આખો કરંટ પસાર થતો હોય, બરાબર, જેમ કે આની અંદરથી કરંટ આઈ વહે છે, બરાબર, તો સર્કિટની અંદરનો આખો કરંટ પસાર થતો હોય એને કરંટ કોઇલ કહેવાય. હવે જો હજી હું તમને એક સિમ્પલ, એકદમ સિમ્પલ રીતે સમજાવું, બરાબર. ધારો કે આ છે આપણી, અહીંયા સમજો કે આપણું આ તો ઓલ્ટરનેટર થઈ જશે, પણ સમજો કે આપણું જે છે એ આ હેન્ડ ડ્રીવન ડીસી જનરેટર છે, બરાબર. હવે સમજો કે અહીંયા મેં એક જે છે, બરાબર,
એ એક કોઇલ જે છે, કોઇલ બરાબર, કોઇલ આવી રીતના જોડી છે અને એક કોઇલ મેં આવી રીતના સિરીઝમાં જોડી છે. બરાબર, આવી રીતના નહીં થઈ શકે. એક સિરીઝમાં કોઇલ જોડી છે અને એક આવી રીતના ક્યાં જોડી છે, મેં પેરેલલમાં જોડી છે. બરાબર, કોઈ પણ પ્રકારનું કોમ્બિનેશન તમે વિચારી શકો છો. બરાબર, હું અત્યારે એક સિમ્પલ કોમ્બિનેશન જે છે એ વિચારું તો બરાબર છે. આ પ્રેશર કોઇલ બરાબર આવી રીતનું. હવે તમે જોઈ શકો છો કે ધારો કે અહીંયાથી કરંટ જે છે એ આવી રીતે જનરેટ થાય છે. બરાબર, કરંટ અહીંયાથી આમ જનરેટ થાય છે. હવે હવે સમજો કે અહીંયા તમે જ્યારે આ ડીસી જનરેટર છે, હેન્ડ ડ્રીવન ડીસી જનરેટર, એટલે કે તમારે હાથેથી ફરાવવાનું અને એનાથી વોલ્ટેજ જનરેટ થાય, તો વોલ્ટેજ ધારો કે એના પ્લસ માઇનસ આવી રીતના જનરેટ થાય છે. બરાબર, તો તમે જોઈ શકો છો કે આપણી જે આ એલ વન કોઇલ છે બરાબર, એને કોની અક્રોસ જોડેલી છે, તો કે પૂરેપૂરા વોલ્ટેજ અક્રોસ જોડેલી છે. બરાબર, જોયો કે પ્લસ જે છે ધ્રુવ સાથે જોડેલી છે, એનો એક છેડો એલ વન કોઇલનો એક છેડો પ્લસ ધ્રુવ સાથે છે અને બીજો છેડો ઋણ ધ્રુવ સાથે છે. બરાબર, એટલે આને કઈ કોઇલ કહેવાશે? L1ને, L1ને કહેવાશે પ્રેશર કોઇલ. બરાબર છે, પ્રેશર કોઇલ અથવા તો જનરલી એને વોલ્ટેજ કોઇલ પણ કહેવામાં આવે છે. બરાબર, કારણ કે વોલ્ટેજની અક્રોસ જોડેલી છે. બરાબર, બરાબર, તો આ વાત જે છે એ આપણે જોઈ. હવે બીજી વાત, ક્યાં કરંટ છે આઈ, સમજી લો. બરાબર, કરંટ છે આઈ, તો જનરલી શું હોય છે, તો કે આ જે પ્રેશર કોઇલ હોય છે ને, એટલે કે આ વોલ્ટેજ કોઇલ, એનું રેઝિસ્ટન્સ છે ને બહુ જ હાઈ હોય છે. એટલે રેઝિસ્ટન્સ ઘણું વધારે હોય છે. બરાબર, હવે રેઝિસ્ટન્સ વધારે હોય છે એટલે આની અંદરથી જે પસાર થતો કરંટ જે છે, બરાબર, એ પસાર થતો કરંટ જે છે એ કેવો હોય છે? પસાર થતો કરંટ હાઈ રેઝિસ્ટન્સ. બરાબર, રેઝિસ્ટન્સ હાઈ તો એની અંદરથી પસાર થતો કરંટ કેવો? ઓછો. બરાબર, એટલે તમે એમ સમજી શકો છો કે આની અંદરથી જે કરંટ પસાર થાય છે ને એલ વન કોઇલની અંદરથી, એ લગભગ જે છે ને એ ઝીરો જેવો છે. એટલે પૂરેપૂરો કરંટ ક્યાંથી પસાર થાય છે? તમારી એલ ટુ કોઇલમાંથી. બરાબર, એટલે કે જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદરનો પૂરેપૂરો કરંટ કેમાંથી પસાર થાય છે? એલ ટુ કોઇલમાંથી. એટલે એલ ટુ કોઇલને કેવી કહેવામાં આવે છે? કરંટ કોઇલ. બરાબર છે, કરંટ કોઇલ કહેવામાં આવે છે. તો આવી રીતના પ્રેશર કોઇલ અને કરંટ કોઇલ તમે સમજી શકો છો. તો એવી જ રીતના અહીંયા પણ જે છે એ બે કોઇલ જે છે તમને દેખાડવામાં આવી છે. બરાબર છે, બે કોઇલ જે છે તમને દેખાડવામાં આવી છે. હવે આની અંદરથી પ્રેશર કોઇલ કઈ છે એ તમે કહી શકશો? બરાબર, પ્રેશર કોઇલ કઈ છે, પ્રેશર કોઇલ કઈ છે એ તમે કહી શકશો ને? બરાબર, ચોક્કસપણે કહી શકશો. શા માટે? જો અહીંયા તમે હેન્ડ ડ્રીવન જનરેટર ફરાવશો એટલે અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. બરાબર, અહીંયાથી કરંટ આવી વહેશે. હવે હવે સમજો કે પોઝિટિવ અને નેગેટિવ સાથે કઈ કોઇલ જોડાયેલી છે? જોઈ શકો છો તમે આવાળી. બરાબર છે, આવાળી કોઇલ જે છે પોઝિટિવ અને નેગેટિવ, બરાબર તમે જોઈ શકો છો. બરાબર, કે પોઝિટિવ અને નેગેટિવ બંને ટર્મિનલ સાથે તમારી આ કોઇલ જે છે એ જોડાયેલી છે, જે મેં તમને ત્યારે રેડ કલરથી બતાવી. એનો અર્થ છે કે આ કોઇલ જે છે કઈ છે? પ્રેશર કોઇલ છે. અને બાકી જે બીજી વધી બરાબર આવાળી એ કઈ છે? એ છે કરંટ કોઇલ છે. બરાબર, ટૂંકમાં આપણે સમજવાનું છે આ છે. હવે તમે કહેશો બે કોઇલની શું જરૂર છે, કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ? તો જુઓ, કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ બેમાંથી પસાર થતો કરંટ અલગ અલગ હશે. બરાબર, કારણ કે કરંટ કોઇલની અંદરથી જે કરંટ પસાર થશે લગભગ એ કેવો હશે? તો કે સિસ્ટમની અંદરથી જે કરંટ પસાર થતો હશે. બરાબર, સિસ્ટમની અંદરથી કરંટ પસાર થતો હશે એટલે કયો? તો કે ભાઈ જે જનરેટર જનરેટ કરતું હશે એ વર્ડ. બરાબર, તો લગભગ એના જેટલો હોય કરંટ કોઇલની અંદર જે કરંટ પસાર થાય છે. જ્યારે પોટેન્શિયલ કોઇલની અંદર જે કરંટ પસાર થાય છે ને એ કોની ઉપર આધાર રાખે છે? તો કે પોટેન્શિયલ કોઇલ સાથે જે જોડાયેલો છે બરાબર રેઝિસ્ટન્સ, એ અથવા તો પોટેન્શિયલ કોઇલનો પોતાનો રેઝિસ્ટન્સ. હવે આ બંને કરંટના કારણે જે ફ્લક્સ ઉત્પન્ન થશે બંને કોઇલની અંદર એ કેવા હશે? જુદા જુદા હશે. અને બંને ફ્લક્સ જે છે એ જ્યારે ઇન્ટ્રેક્શન કરશે, અંદરો અંદર પ્રક્રિયા કરશે બરાબર, ત્યારે શું થશે? તો કે ટોર્ક ઉત્પન્ન થશે. અને એ ટોર્ક જે છે એ શું દર્શાવશે? એ ટોર્ક શું દર્શાવશે? તો કે એ ટોર્ક જે છે એ સ્કેલ ઉપર બરાબર તમારો જે રેઝિસ્ટન્સ છે કેટલું છે એ દર્શાવશે. બરાબર, કેવી રીતના? તો કે સિમ્પલ છે, સમજી શકાય એમ છે. તો કે અહીંયા જનરેટ થયું છે ટોર્ક, એના કારણે આ પોઈન્ટર જે છે એ મૂવ થશે. બરાબર, એ પોઈન્ટર શું થશે? મૂવ થશે. પોઈન્ટર મૂવ થશે એટલે તમે સમજી શકશો કે ભાઈ કેટલો આપણો રેઝિસ્ટન્સ છે. હવે જનરલી આપણે હાઈ રેઝિસ્ટન્સ એમ શબ્દ વાપરીએ છીએ. બરાબર, કે હાઈ રેઝિસ્ટન્સ. બરાબર, કે હાઈ રેઝિસ્ટન્સ માપવા માટે મેગરનો ઉપયોગ થાય. પણ જનરલી આપણે હાઈ રેઝિસ્ટન્સ નહીં પણ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપણે બોલીએ છીએ. ઇન્સ્યુલેશન
रेजिस्टन्स बराबर है। इन्सुलेशन रेजिस्टन्स आपणे बोलीए छीए कि भाई इन्सुलेशन रेजिस्टन्स जे छे जेने टेस्ट करवू होय बराबर, कोई पण इन्सुलेशन छे, कोई वायरनुं इन्सुलेशन छे तो एनुं इन्सुलेशन रेजिस्टन्स केटलुं छे एने टेस्ट करवू होय तो ए वायर जे छे बराबर जे इन्सुलेशन छे एनो एक टुकड़ो जे छे एक ચોક્કસ લંબાઈનો ટુકડો એ આવી રીતના જોડવામાં આવે છે એ અને બી ટર્મિનલની અક્રોસ, અને પછી હેન્ડ ડ્રીવન જનરેટર જે છે એ ભરાવવામાં આવે છે, એના કારણે વોલ્ટેજ અને કરંટ બંને ઉત્પન્ન થશે બરાબર છે। હવે કરંટનો થોડોક ભાગ જે છે પોટેન્શિયલ કોઇલમાંથી જશે અને કરંટનો બીજો ભાગ જે છે ક્યાં જશે, બીજો ભાગ એટલે લગભગ પૂરેપૂરો ભાગ એમ, કારણ કે પોટેન્શિયલ કોઇલ જે છે બરાબર, પોટેન્શિયલ કોઇલ જે છે એનો રેઝિસ્ટન્સ કેવો હોય છે, ખૂબ જ હાઈ હોય છે બરાબર। થોડોક કરંટ જે છે એ આ પોટેન્શિયલ કોઇલમાંથી જશે બરાબર, પણ એ થોડોક જ જશે બરાબર, અને મોટા ભાગનો જે કરંટ છે બરાબર, મોટા ભાગનો જે કરંટ છે એ ક્યાંથી જશે, એ આપણી આ કરંટ કોઇલમાંથી જશે બરાબર છે, એ આપણી આ કરંટ કોઇલમાંથી જશે બરાબર। હવે બંનેમાંથી જે જતો કરંટ અલગ અલગ છે, ફ્લક્સ અલગ અલગ છે, એટલે ઇન્ટરેક્શન થશે ફ્લક્સનું અને ટોર્ક જનરેટ થશે, ટોર્ક જનરેટ થશે એટલે આ પોઇન્ટર જે છે એ શું થશે, ડિફ્લેક્ટ થશે। અને આ ઇન્સ્યુલેશનનો રેઝિસ્ટન્સ કેટલો છે એ તમને આ સ્કેલ ઉપર બતાવશે બરાબર છે, આ સ્કેલ ઉપર બતાવશે જે આપણને અહીંયા બતાવી છે બરાબર છે। હવે તમે જોશો કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ શા માટે, હાઈ રેઝિસ્ટન્સ આપણે શું કામ નથી બોલતા, એનું કારણ છે કારણ કે હાઈ રેઝિસ્ટન્સ એટલે આપણે શું કીધું, તો કે જેની વેલ્યુ, હાઈ રેઝિસ્ટન્સ એટલે શું, તો કે જેની વેલ્યુ 100,000 ઓહ્મ કરતાં વધુ હોય। હવે 100,000 ઓહ્મ એટલે શું, 100,000 ઓહ્મ એટલે તો કે તમે જો આવી રીતના ગણો તો 100,000 એટલે કે એક તમે કહી શકો 100 કિલો ઓહ્મ, અથવા તો 100 કિલો ઓહ્મ ન કહો તો પણ તમે એમ શું કહી શકો હાઈ રેઝિસ્ટન્સ માટે 100,000 ઓહ્મને, તો કે 0.1 મેગા ઓહ્મ બરાબર, 0.1 મેગા ઓહ્મ અથવા એટલે કે હાઈ રેઝિસ્ટન્સ એટલે શું, તો કે જેની વેલ્યુ 0.1 મેગા ઓહ્મથી વધારે હોય, એટલે કે 1 મેગા ઓહ્મ, 10 મેગા ઓહ્મ, 15, 20, 25 એવી રીતના, અને આટલી રેઝિસ્ટન્સની આટલી ઊંચી વેલ્યુ માત્ર ને માત્ર કોની હોય છે, ઇન્સ્યુલેશનની જ હોય છે બરાબર। સામાન્ય રીતે આપણે આપણી જે સર્કિટ હોય છે કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર આટલો હાઈ રેઝિસ્ટન્સ આપણે વાપરતા નથી બરાબર, જનરલી આટલો હાઈ રેઝિસ્ટન્સ કોનો હોય છે, ઇન્સ્યુલેશનનો જ હોય છે બરાબર છે। એટલા માટે આપણે મેગરને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટર તરીકે પણ વાપરીએ છીએ બરાબર, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેઝર, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે એનું એને મેઝર કરવા માટે આપણે મેગરનો ઉપયોગ કરીએ છીએ બરાબર, આ પહેલી વાત। હવે અહીંયા તમને સ્કેલ ઉપર દેખાશે કે એક બાજુ ઇન્ફિનિટી લખ્યું છે અને બીજી બાજુ 0 લખ્યું છે। હવે કોઈ કહેશે અનંત રેઝિસ્ટન્સ શું હોઈ શકે, ઇન્ફિનિટ રેઝિસ્ટન્સ, હા બરાબર, એટલે હા એટલે કે જો તમે આ એ અને બી વચ્ચે કંઈ જ ન જોડો અને તમે ખાલી આ જે છે ડીસી જનરેટર, જે હેન્ડ ડ્રીવન ડીસી જનરેટર ફરાયા કરો અને અહીંયા તમે કાંઈ જોડતા નથી બરાબર, તો એ અને બી વચ્ચેનો રેઝિસ્ટન્સ કેટલો થશે, ઇન્ફાઇનાઇટ થશે બરાબર છે। શા માટે, તો કે અહીંયા આની વચ્ચે જે હશે એ શું હશે, હવા જ હશે ને, હવા કાંઈ અહીંયાથી કરંટ પસાર થવા દેશે નહીં, થવા દે બરાબર છે, સમજો કે ભાઈ આપણું સામાન્ય સૂત્ર શું છે એકદમ, તો કે આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ બરાબર, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર સૂત્ર છે। હવે તમે જ્યારે આ ડીસી જનરેટરને ફરાવશો એટલે અહીંયા વોલ્ટેજ તો કંઈક જનરેટ થશે જ, 100% થશે બરાબર, વોલ્ટેજ છે, પણ કરંટ જે છે એ 0 છે, કરંટ કેવો છે, 0 બરાબર, તો 1/0 એટલે શું થાય, તો કે ઇન્ફાઇનાઇટ બરાબર, તો આવા સમયે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ બતાવશે। હવે અહીંયા તમને 0 પણ દેખાય છે, તો 0 ક્યારે હશે, તો કે સમજો ફરી પાછું આપણું એ સૂત્ર લઈ, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ। હવે વોલ્ટ તમે હેન્ડ ડ્રીવન ડીસી જનરેટર ફરાવશો એટલે કોઈ પણ વોલ્ટેજ જનરેટ થશે। હવે જ્યારે તમે એ અને બી છેડાને આવી રીતના કોઈ એક સામાન્ય વાયરથી શોર્ટ કરી દો છો ત્યારે અહીંયા કરંટ જે છે બરાબર છે એ એમ કહેવાય ને કે મેક્સિમમ હશે બરાબર, એકદમ મેક્સિમમ હશે, એટલે રેઝિસ્ટન્સ જે છે એ કોના બરાબર હશે, 0 બરાબર રેઝિસ્ટન્સ હશે બરાબર। તો આવી રીતના જે છે એ મેગર જે છે એ મેગરની મદદથી આપણે હાઈ રેઝિસ્ટન્સ અથવા તો વધારે સારી રીતે જો કેવું હોય તો શું માપીએ છીએ આપણે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપીએ છીએ બરાબર, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપીએ છીએ બરાબર છે। તો આ સાથે આપણું ત્રણેય પ્રકારનું જે છે રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ એ અહીંયા જ પૂરું થાય છે બરાબર છે, અને આના પછી હવે જોશું આપણે ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ બરાબર,
શું જોઈશું આપણે? ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ. જો રેઝિસ્ટન્સ માટે આપણે જોઈ ગયા છીએ ત્રણે ત્રણ, બરાબર. એક હતું લો રેઝિસ્ટન્સ, બરાબર, એક હતું મીડિયમ રેઝિસ્ટન્સ અને એક આવ્યું આપણું હાઈ રેઝિસ્ટન્સ. લો રેઝિસ્ટન્સ માટે આપણે કેલ્વિન્સ ડબલ બ્રિજ હતો, મીડિયમ રેઝિસ્ટન્સ માટે આપણી પાસે વેસ્ટર્ન બ્રિજ હતો, હાઈ રેઝિસ્ટન્સ માટે આપણી પાસે શું છે? મેગર છે, બરાબર. હવે આપણે જોશું ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ, બરાબર. ઇન્ડક્ટન્સ માટે પણ અલગ અલગ હે બ્રિજ છે, બરાબર, ઓ બ્રિજ છે, હેન્ડરસન બ્રિજ છે, બરાબર. તો અલગ અલગ બ્રિજ જે છે આપણે જોશું, બરાબર. અને કેવી રીતના આપણે સરળતાથી એનું સૂત્ર યાદ રાખી શકીએ છીએ એ પણ આવતા લેક્ચરમાં જોશું, બરાબર. તો અત્યારે અહીંયા પૂરું કરીએ.